સ્વાભાવિક છે કે એ માધ્યમિક શાળાઓ પા પર સરકારનું નિયંત્રણ હોવું જોઈએ અને સરકારની કામગીરીને આગળ ધપાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારીની નિમણૂક કરવામાં આવેલી હોય છે એટલે જે તે શાળામાં જઈને જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ ગ્રાન્ટ ગવર્મેન્ટ તરફથી ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો ઉપયોગ કેવી રીતે કર્યો છે અને જે તે હીડ નીચે ફળવાયેલી ગ્રાન્ટ ત્યાં જ વપરાય છે કે કેમ તેની એ કાળજી રાખે છે હિસાબ રાખે છે એટલે શાળાના હિસાબો આ રીતે તપાસવામાં આવે છે જેમ કે લાઇબ્રેરી માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટ એ એના માટે જ વપરાય છે ને કન્ટિજન્સી એક્સપેન્ડિચર માટે સ્ટેશનરી ખરીદવા માટે પત્રકો ખરીદવા માટે ની ગ્રાન્ટ જે તે હેડમાં જ વપરાયેલી છે કે કેમ એનો એનો એ તપાસ કરે અને નાણાકીય હિસાબ જે તે શાળા પાસે જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ માગે છે અને જો ગ્રાન્ટ એને જોઈતી હોય તો એ ગ્રાન્ટ સર જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ જે તે શાળાને ગ્રાન્ટ આપે પણ છે ત્યાર પછી અન્ય એક કાર્યમાં બિન સરકારી માધ્યમિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી માટે એનઓસી આપવી હવે ગુજરાત રાજ્યમાં સરકારી શાળાઓની સંખ્યા બહુ ઓછી છે લગભગ એંસી ટકા જેટલી શાળાઓ બિન સરકારી એટલે કે ગ્રાન્ટેડ શાળાઓ છે આમાં ખાનગી શાળાઓનું પ્રમાણ હવે ધીમું ધીમું વધતું જાય છે અને ત્યાર પછી લઘુમતી શાળાઓની સંખ્યા પણ ઠીક ઠીક પ્રમાણમાં આજકાલ જોવા મળે છે હવે બિન સરકારી અને સરકારી માધ્યમિક શાળામાં ભરતી થાય એના કર્મચારીની ભરતી માટે એનઓસી આપવાનું કામ પણ આ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ જ કરે છે જે શાળામાં જે શિક્ષકની જગ્યા ખાલી પડેલી હોય અથવા તો નવી શાળા શરૂ થવાની હોય તો એમાં કયા વિષયો ચલાવવાના છે કયા માધ્યમમાં ચલાવવાના છે કયું માધ્યમ છે અને કયા પ્રકારની શાળા છે કન્યા વિદ્યાલય છે કે મિશ્ર શાળા છે કે બોઇઝ હાઈસ્કૂલ છે એ બધું જણાવીને જેને જે પ્રમાણે ભરતી કરવાની હોય તો એ ભરતી માટેનું ભરતી માટે જો શાળા માગણી કરે તો એ એને જોઈને તપાસીને જિલ્લા શિક્ષણ શિક્ષણ અધિકારીની ટીમ એનઓસી આપે છે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપે છે અને નો ઓબ્જે ઓબ્જેક્શન સર્ટિફિકેટના આધારે ભરતી કરવામાં આવે એનો એટલે એ એનઓસી આપતી વખત આપ્યા પછીની કાર્યવાહી શું કરવામાં આવે છે તે એના પછી થોડીક વાર પછી આપણે જોઈએ પછી સ્ટાફની ભરતીની સમસ્યાઓના પત્રકો ચકાસી પસંદગી પામેલ નિમણૂકોને બહાલી આપવી જે તે શાળામાં જિલ્લાભરમાં આવેલી જે તે શાળામાં ખાલી જગ્યા હોય તેમને અને એન ઓ પ્રમાણે ભરતી થયેલી છે કે કેમ એ તપાસે અને જિલ્લા શિક્ષણા જિલ્લા શ્રી ભરતી પછી એટલે પસંદગીની કાર્યવાહી પૂર્ણ થયા પછી કચેરીમાં આવેલી આવેલા પત્રકો ચકાસી જુએ અને પસંદગી પામેલ નિમણૂંકને બહાલી આપવાનું કામ કરે જિલ્લાની માધ્યમિક શાળાના કર્મચારીઓના પગાર અન્ય ભથ્થા પેન્શન ગ્રેજ્યુટીને લગતી કામગી વહીવટી કામગીરી કરવી જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ જિલ્લાભરની માધ્યમિક શાળાઓમાં નોકરી કરતા શિક્ષકો બિન બિનશૈક્ષણિક કર્મચારીઓનો પગાર હવે સીધા સીધી પગારી યોજના હેઠળ પગાર કરે છે એટલે બેંક થ્રુ એમનો એમની એમની સેલેરી થાય છે ત્યાર પછી એની સેલેરીની અંદર અંદર આવતા આવતા ગ્રેજ્યુએટી પેન્શન ગ્રેજ્યુએટીને લગતી વહીવટી કામગીરી પણ કરે છે એટલે કર્મચારીને એની નોકરીના વર્ષો ગણ્યા પછી જે નિયમમાં એને જે નિયમસર લાગુ પડતું હોય તેટલું એને પેન્શન મળે અને ગ્રેજ્યુટી એને કેટલી મળે એ એની પણ એક શાખા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં છે અને એ આજકાલ સુપેરે કાર્ય કરી રહી છે માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓની વ્યવસ્થા અને સંચાલન કરવું આપણે સૌ વિદિત છીએ કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને આજકાલ પરીક્ષા ચાલી રહી છે આ આવી પરીક્ષાઓ એ બહુ મોટું આયોજન માગી લેતી કામગીરી હોય છે આમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ તો સંપૂર્ણ રીતે સક્રિય હોય જ છે પણ જો જિલ્લા શિક્ષણ અધિકારીની સહાયતા વિના એમના માર્ગદર્શન વિના એમની દરમિયાનગીરી વગર આવી પરીક્ષાઓનું સંચાલન લગભગ અશક્ય બને છે એટલે જિલ્લા શિક્ષણ અધિકારીનું આ એક સૌથી મોટું અને અસરકારક કાર્ય હોય તો તે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ સુપીરે પાર પાડવી આ પરીક્ષાઓનું એલાન થાય એટલે જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ જે તે શહેરમાં જે તે ગામડામાં નક્કી કરેલા સેન્ટરોમાં પ્લીસ કયા કયા રાખવા એમાં સીસીટીવી કેમેરા છે કે કેમ એની ચકાસણી કરાવડાવે અને જ્યાં જ્યાં સીસીટીવી કેમેરા વગેરે ન હોય ત્યાં પરીક્ષાનું સેન્ટર રદ પણ થઈ શકે અને એ એમને પાવર છે એમની એમની સત્તાની અંડરમાં આવે છે એટલે પ્લેસ નક્કી કરવા પ્લીસ કન્ડક્ટર નક્કી કરવા ત્યાર પછી સુપરવાઇઝરો નક્કી કરવા અને પરીક્ષાના પેપરો ત્યાંથી આવે ત્યારે તિજોરીમાં રાખવા શાળામાં રાખવા ક્યાં આગળ રાખવા તેની સઘળી જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારી નિભાવે છે એટલે પ્લીસ થી નક્કી કરીને સુપર સુપરવાઇઝર સુપરવાઇઝરોની નિમણૂક કરવી પ્લસ કન્ડકટરની નિમણૂક કરવી ચીફ કન્ડક્ટરની નિમણૂક કરવી પેપર વગેરેની ગોઠવણી કરવી પરીક્ષા નિર્ભયતાથી વિદ્યાર્થીઓ આપી શકે પરીક્ષાર્થીને કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ન થાય તે રીતે વિદ્યાર્થી પરીક્ષા આપે તેવું તંત્ર ગોઠવવાનું કાર્ય જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ આજકાલ કરી રહ્યા છે હવે પરીક્ષા પૂર્ણ થયા પછી તૈયાર થયેલા બંડલો કે તૈયાર થયેલા પેકેટો ક્યાં પહોંચાડવા એનું મૂલ્યાંકન ક્યાં કરાવવાનું છે એ કર્તવ્ય કે એ કાર્ય પણ જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ ગોઠવે છે એટલે કયા વિષયનું ક્યાં એસેસમેન્ટ રાખવાનું છે એનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ પાસે હોય છે અને પરીક્ષ પરીક્ષકોએ જ્યાં ત્યાં જે તે સ્થળે પહોંચીને તેમનું મૂલ્યાંકન કાર્ય કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં પૂર્ણ કરવાનું હોય તે એમણે સતત જણાવેલું હોય છે એટલે આ રીતે બોર્ડની પરીક્ષાઓનું સુપેરે સંચાલન કરે આ બોર્ડની પરીક્ષા સારી રીતે લેવાય તેના માટે જિલ્લા શિક્ષણાધિકારી સાહેબે પોતાની ઓફિસમાંથી એક સ્કવોડની ટીમ બનાવેલી હોય છે ત્યાર પછી માધ્યમિક શિક્ષક સંઘ અને અન્ય શિક્ષકો આચાર્યોનો સહકાર લઈને સ્ક્વોડની ટીમ રચેલી હોય એ સ્ક્વોડની ટીમ દરેકે દરેક પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે છે કે કેમ એની ચકાસણી કરે અને જો કોઈ જગ્યાએ ગેરરીતિ થાય છે આવા સમાચાર મળે આવા ઉદાહરણ મળે તો તાત્કાલિક કેવા પગલાં ભરવા એનું કુશળ આયોજન જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ કરે છે એટલે આ પરીક્ષાઓનું વ્યવસ્થાપન અને સંચાલન ડીઈઓ કરે છે રાજ્યની બોર્ડની પરીક્ષાઓ રાજ્ય પરીક્ષા બોર્ડ અન્ય કેટલીક પરીક્ષાઓ લે છે જેમ કે ડ્રોઈંગની પરીક્ષા લેવી સ્કોલરશીપની પરીક્ષા લેવી પીટીસીની પરીક્ષા લેવી ત્યાર પછી પ્રખરતા શોધ કસોટી લેવી આવી જુદી જુદી ગુજરાત રાજ્ય પ્રખર કસોટીઓ લેવી જેમ કે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રખરતા શોધ કસોટી જિલ્લા લેવલે લેવામાં આવે છે સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગણિત વિજ્ઞાન જેવા વિષયોમાં વિદ્યાર્થીઓ આવી પરીક્ષાઓમાં બેસે છે ખાસ કરીને પ્રાથમિક શાળા પ્રાથમિક શાળાની પરીક્ષા પાસ કર્યા પછી એ જ્યારે આઠમા કે નવમા ધોરણમાં પ્રવેશે તે વખતે એ આવી પરીક્ષામાં બેસે અને આવી પરીક્ષાઓનું સંચાલન અને આવી પરીક્ષાઓની વ્યવસ્થા કરવાનું કામ પણ જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ સુપેરે પાર પાડે છે અને ચિત્રની પરીક્ષાઓ ત્યાર પછી રાજ્યમાં આવેલા અધ્યાપન મંદિરો પોતાના તાલીમાર્થીઓની પરીક્ષા ગોઠવાય ત્યારે એનું એનું વ્યવસ્થાપન કે અને એનું પરીક્ષા સારી રીતે લેવાય એનું સેન્ટર ક્યાં રાખવું એના પેપર કેવી રીતે પહોંચાડવા અને એ પરીક્ષા થયા પછી ઉત્તર વહીઓ કયા કેન્દ્રમાં મૂલ્યાંકન અર્થે મોકલવાની છે એ એનું સઘળી જવાબદારી અને સઘળું કાર્ય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ આજકાલ કરી રહ્યા છે ત્યાર પછી જિલ્લામાં આવેલી સરકારી અને બિન સરકારી માધ્યમિક શાળાઓમાં નોન ગેઝેટેડ કર્મચારીઓની ભરતી અને બદલી કરવી કર્મચારીઓમાં માધ્યમિક શાળા આખા જિલ્લામાં આવેલી માધ્યમિક શાળામાં જે કર્મચારીઓ નોન ટીચિંગ કર્મચારીઓ કામ કરે છે જેમ કે કારકુનો છે પટાવાળા છે એ એવા કર્મચારીઓની ભરતી પસંદગી કરવાનું કરવાનું કાર્ય પણ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી કરે છે આવી જગ્યાઓ ઉપસ્થિત થાય આવી જગ્યા ઊભી થાય ત્યારે જે તે જગ્યાની ભરતી માટે શાળા જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને એની એનઓસી એનઓસી માગે અને એનઓસી માગ્યા એનઓસી મળ્યા પછી તેની જાહેરાત અપાય અને જાહેરાત અપાયા પછી શિક્ષ ત્યાર પછી ક્લાર્કની ક્લા ક્લાર્કની પસંદગી પટાવાળાની પસંદગી જિલ્લા શિક્ષણ અધિકારીના પ્રતિનિધિ દ્વારા મંડળને મંડળ મંડળના માણ મંડળને પણ એમાં સામેલ કરે અને એ રીતે માધ્યમિક શાળામાં નોન ટીચિંગ સ્ટાફની ભરતી થાય અને કેટલાક સંજોગોમાં જો જે તે શાળામાં નોકરી કરતા વર્ગ ચારના કર્મચારી પટાવાળા એ જો શૈક્ષણિક યોગ્યતા ધરાવતા હોય તો એને ભરતી આપવાની છે કે કેમ એ શાળા રજૂઆત કરે અને લાયક ઉમેદવાર લાયક પટાવાળા જો હોય તો એને કારકુન તરીકે જુનિયર કારકુન તરીકે ભરતી કરવામાં આવે અને ત્યાર પછી જિલ્લામાં આવેલી સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષકો કામ કરતા હોય બિનશૈક્ષણિક કર્મચારીઓ કામ કરતા હોય એમની વખતો વખત બદલી કરવાની હોય એને બળતી આપવાની હોય તો એ એ જવાબદારી પણ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ જ નિભાવે છે એટલે એક આ આ એક એમનું કામ છે ત્યાર પછી અન્ય એક કાર્ય જિલ્લાની માધ્યમિક શાળાઓના શિક્ષણની ગુણવત્તા સુધારણામાં ફાળો આપવો આપણે સૌ જાણીએ છીએ કે જ્ઞાનની ક્ષિતિ જો વિસ્તરી રહી છે અને જ્ઞાન વિજ્ઞાનના મંડાણ થઈ રહ્યા છે ઔદ્યોગિક ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે અને આવા સંજોગોમાં જો શિક્ષણની ગુણવત્તામાં સુધારો ન થાય તો કેમ ચાલે ગુજરાત સરકાર એના માટે બહુ પહેલેથી ચિંતિત હતી અને હવે અત્યારે વધારે પડતી કાર્યરત થઈ ગઈ છે માધ્યમિક શાળામાં શિક્ષણની શિક્ષણનું સ્તર ઊંચું આવે એના માટે કેટલાક કાર્યક્રમો સરકાર દર વર્ષે યોજે છે દાખલા તરીકે કર્મયોગી તાલીમ શિબિરનું આયોજન દર વર્ષે થાય અને એ વિભિન્ન વિષયોની અંતર્ગત થાય એટલે આ રીતે બધા જ મોટા ભાગના શિક્ષકો પોતાના વિષયની તાલીમ જ્યારે યોજાય ત્યારે એ જાય અને ત્રણ કે પાંચ દિવસની તાલીમમાં જાય અને નવીનતા સભર માહિતી જાણી આવે અને પોતાના બાળકો સુધી પહોંચાડવાનું એ કાર્ય કરે અને આ રીતે સરકારે નક્કી કરેલી એક પોલિસી હોય તે તાલીમ શિબિર દ્વારા શાળાઓ સુધી પહોંચાડવાનું કર્મયોગી તાલીમ શિબિર અંતર્ગત થાય અને જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ આ બાબતને સારી રીતે વાચા આપે છે ગુણવત્તા સુધારણા એ બહુ મોટી બાબત છે ગુણવત્તા સુધારણા એટલે હું એમ માનું છું કે શિક્ષકની નિષ્ઠા એ જ ગુણવત્તામાં સુધારો એટલે એની તાલીમ આપવાથી માત્ર એ ગુણવત્તા સુધારણા થઈ જાય એમની પણ આ એક બાનું છે આના લીધે શિક્ષકની નિષ્ઠા મપાય અને શિક્ષકનું યોગદાન શું છે શિક્ષકે સ્વીકારવા માટે તૈયાર છે કે નહીં કારણ કે આજકાલ નવા નવા ઉપકરણો શિક્ષણમાં આવી રહ્યા છે નવી નવી પદ્ધતિ આવી રહી છે નવી ટેકનોલોજી દાખલ થઈ રહી થઈ રહી છે કમ્પ્યુટરનું આગમન થયા પછી માહિતીને કોઈ સીમાડા રહ્યા નથી માહિતી આજે માહિતી પ્રસાર માટેના માધ્યમો પણ વિપુલ માત્રામાં આજકાલ આજકાલ આપણને જોવા મળે છે આજે મોટા ભાગે શિક્ષકો અને વિદ્યાર્થીઓના હાથમાં આપણે મોબાઈલ જોઈએ છીએ મોબાઈલ જોઈએ છીએ એ મોબાઈલનો ઉપયોગ જે દિવસે શિક્ષણના કામે આપણે લગાડીશું તે દિવસે ખરેખર એક ક્રાંતિ આવશે અને શિક્ષણ પ્રેમીઓએ આ દિશામાં વિચારવું રહ્યું વિચારવું રહ્યું જ્યારે જ્યારે નવો અભ્યાસક્રમ દાખલ થાય જ્યારે જ્યારે નવો અભ્યાસક્રમ દાખલ થાય જેમ કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવે ઓગણીસો છ્યાસીની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવેલી ત્યારે ગુજરાત ગવર્મેન્ટે દરેકે દરેક વિષયના વિષયમાં વિષયની તાલીમ યોજીને અભિસ્થાપન વર્ગો ચલાવેલા એ અભિસ્થાપન વર્ગો બાર બારથી પંદર પંદર દિવસ સુધીના યોજાયેલા અને ઊંડાણથી શિક્ષકોને વિષયની તાલીમ આપવામાં આવેલી આવું આવી રીતે કર્મચારીઓને શૈક્ષણિક કર્મચારીઓને સજ્જ સજ્જ કરવાના નવા ઉપકરણોથી સજ્જ કરવાના આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવાના અને નવા પ્રવાહોથી વાકેફ કરીને શિક્ષણને દુનિયા સાથે જોડવાનું કામ બદલાતી દુનિયા સાથે કદમ મિલાવવાનું કામ જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ કરી રહ્યા છે જ્ઞાન એ હવે જ્ઞાન એ બંધિયાર વસ્તુ નથી જ્ઞાનને કોઈ સીમાડા રહ્યા નથી પહેલાં એ પુસ્તક રૂપે જ્ઞાન આવતું હવે સીડી રૂપે જ્ઞાન આવવાનું શરૂ થયું સીડી રૂપે જ્ઞાન આવવાનું શરૂ થયું અને આજે તો ઇન્ટરનેટના જમાનામાં તરત જ જે માહિતી જોઈએ એ હાથવગી માહિતી શિક્ષક કે વિદ્યાર્થી આજે તાત્કાલિક મેળવી શકે છે એટલે ઘણીવાર તાલીમમાં સજ્જ થઈને આવેલા શિક્ષક કરતાં પણ વિદ્યાર્થીમાં એ માહિતી પહેલાંથી આવી હોય આવું પણ બનવા જોગ છે ત્યાર પછી જિલ્લા શિક્ષણાધિકારી સાહેબનું અન્ય એક કાર્ય પ્રાથમિક અને માધ્યમિક શાળાના વર્ગો વધારવાની મંજૂરી આપવા અંગે કાર્યવાહી કરવી હવે આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલે કે ગયા વર્ષે જેટલી સંખ્યા શાળામાં હતી એટલી જ સંખ્યા આ વર્ષે પણ રહેશે એવું નહીં કહેવાય કારણ કે જ્ઞાનની ભૂખ માહિતીની ભૂખ આપણા સમાજને કેટલાક સમયથી ઉઘડવા માંડી છે અને નિરક્ષરો સાક્ષર થવા માંડ્યા છે અને વાલીઓમાં જાગૃતિ આવવા માંડી છે એટલે મોટાભાગના માણસોએ ભાગના માણસો પોતાના સંતાનોને શાળાએ મોકલવા માટે કટિબદ્ધ થયા હોય એટલે એવા એવા સંજોગોમાં